नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल द्वारा आयोजित डीएलएस सिस्टम में हूं मनोज परमार फिर एक बार आप सर्व विद्यार्थी मित्रों का हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, अकाउंट में अपने आज आगे बढ़िए तो स्टैंडर्ड 11 कॉमर्स सब्जेक्ट अकाउंट એટલે કે નામું કોડ છે 154 એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ નામાના મૂળ તત્વો આપણો વિષય છે ચેપ્ટર નંબર 1 लेक्चर नंबर 14 આપણે પહોંચ્યા છીએ બરાબર લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ત્રીજો પ્રશ્ન કમ્પ્લીટ કર્યો ચોથો પ્રશ્ન કમ્પ્લીટ કર્યો બરાબર હવે આપણે પ્રશ્ન આવ્યા છીએ પાંચમો અહીંયા ભૂલ થી ચાર લખાઈ ગયા છે નંબર છે 5 ઓકે વિદ્યાર્થી મિત્રો તો નંબર 5 હિસાબી પદ્ધતિના હેતુઓ સમજાવો બરાબર પહેલો પ્રશ્ન આપણે તો કે ભાઈ વ્યાખ્યા વાળો લીધો બીજો પારિભાષિક શબ્દો જોયા બરાબર ત્રીજો આપણે લક્ષણો જોયું ચોથું પ્રક્રિયા આપણે કમ્પ્લીટ કરી લાસ્ટ લેક્ચરમાં પ્રક્રિયા પછી નંબર 5 હવે હિસાબી પદ્ધતિના હેતુઓ સમજાવો હેતુઓ સમજાવો પેજ નંબર 4 અને 5 ઉપર તમને આપેલું છે તો પેજ નંબર 4 અને 5 ઉપર હિસાબી પદ્ધતિના હેતુઓ સમજાવો આવો આપણો પ્રશ્ન રહેશે विद्यार्थी मित्रों सूत्र बनाए दीदू से मैं जो सूत्र तुम्हारे एग्जाम में लखवानो नहीं खाली मुद्दा याद रखवा माटे मैं तुमने बनाए दीदू से सूत्र बराबर तो सूत्र छे काव्य पज दे लेन आ छे बराबर काव्य पज दे लेन आ छे का એટલે काय ની નોંધ व्य એટલે વ્યવહાર ની હિસાબી અસર જાણવા દરેક વ્યવહાર મેઈન છે વ્ય કો એટલે પરિબળોની જાણકારી ક્યાં અસર કરતા પરિબળોની જાણકારી જો એટલે સર્વેયાની જવાબદારી નક્કી કરવા માટે દે એટલે દેવાનું પ્રમાણ જાણવા માટે લે એટલે લેણાનું પ્રમાણ જાણવા માટે નો એટલે તો કે ધંધાની નફાકારકતા માપવા માટે નંબર 8 બરાબર આ એટલે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે અને છે એટલે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા છેતરપિંડીનો છે આપણે આ સૂત્રમાં લીધો છે તો વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આ હિસાબી પદ્ધતિના હેતુઓ ક્યાં ક્યાં છે ક્યાં હેતુ સર આ હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે તો એના હેતુઓ જોઈએ વારાફરતી પહેલો હેતુ છે કાયમી નોંધ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ છે કે હિસાબી પદ્ધતિની અંદર જે વ્યવહારો નાણાકીય વ્યવહારો છે એની નોંધ થાય છે અને એ નોંધ શેમાં થાય છે તો કે હિસાબી ચોપડામાં થાય છે અને આ હિસાબી ચોપડો લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે એટલે લખ્યું કે હિસાબોની અંદર જે કાંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારો પહેલા તો લેખિત સ્વરૂપે હશે લેખિત સ્વરૂપે હશે અને ચોપડાની અંદર એ વ્યવહારોની નોંધ કરવામાં આવશે વર્તમાન યુગ આપણને ખબર છે કમ્પ્યુટરનો યુગ છે તો હવે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ થઈ રહ્યું છે ત્યારે કોમ્પ્યુટરની અંદર આ જે કાંઈ વ્યવહારો થાય છે એનો સંગ્રહ કરવામાં આવશે એટલે કે કાયમી નોંધ કોમ્પ્યુટરમાં અથવા ચોપડામાં રાખવામાં આવશે તો હિસાબી પદ્ધતિનો હેતુ છે કે કોઈ પણ વ્યવહાર થયો હોય એ લાંબા સમયે 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ પછી પણ જોવો હોય તો આપણે જોઈ શકીએ એટલે કાયમી નોંધ રાખવા માટે હિસાબી પદ્ધતિ છે એ હાથ ધરી અને હિસાબી પદ્ધતિ દ્વારા હિસાબો લખવામાં આવતા હોય છે તો બે રીતે કાયમી નોંધ થશે ચોપડામાં પણ કરી શકાય છે અને કમ્પ્યુટરમાં પણ કરી શકાય છે તો કમ્પ્યુટર દ્વારા પણ કાયમી નોંધ આપણે રાખી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નંબર 2 છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે કોઈ પણ વ્યવહાર થયો એની હિસાબી અસર શું છે એ જાણવા માટે હિસાબી પદ્ધતિ છે એ ઉપયોગી પુરવાર થાય છે તો કોઈ પણ વ્યવહાર થયો છે એના આધારે આપણને ખબર પડશે કે ધંધામાં નફો થયો છે કે
नुकसान क्यों छे मींस नफाकारकता કેટલી છે એની આપણને ખબર પડશે તો એ નફાકારકતા જાણવા ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે આ હિસાબી પદ્ધતિ છે એ ઉપયોગી છે આ વ્યવહારની હિસાબી અસર જાણવા માટે આર્થિક સ્થિતિ જાણવા માટે નફાકારકતા જાણવા માટે આ હિસાબી પદ્ધતિ ઉપયોગી પુરવારમાં છે એટલે કે એનો એક હેતુ આ પણ છે કે હિસાબી અસર જાણવી હવે હિસાબોનો અસર કેવી છે એનો આધાર છે ના ઉપર નફાકારકતા ઉપર ધંધો નફો કરતો હોવો જોઈએ નફાકારકતા ઊંચી તો ધંધાની આર્થિક સ્થિતિ પણ ઊંચી આર્થિક સ્થિતિની વાત આગળ આવે છે પોઈન્ટમાં ત્યારે પણ આપણે પાછું ડીપમાં ચર્ચા કરીશું તો આમ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે નફાકારકતા જાણવા માટે હિસાબી પદ્ધતિ છે એ તૈયાર કરવામાં આવે છે એટલે આપણે એનો એક મહત્વનો હેતુ ગણાવી શકાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 3 છે અસર કરતા પરિબળોની જાણકારી હિસાબોને ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે એની જાણકારી મેળવવા માટે પણ હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે કઈ રીતના એમાં જોઈએ લખ્યું છે આપણે કે નફા નુકસાન અને અસર કરતા જે પરિબળો છે એની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે ધંધામાં એવા ક્યાં પરિબળો છે કે જેના આધારે એકમને નફો થશે અથવા એવા ક્યાં પરિબળો છે કે જેના આધારે એકમને નુકસાન થશે તો આવા નફા અને નુકસાનને લગતા જે કઈ વ્યવહારો છે એ વ્યવહારોની અસર કરતા પરિબળો જેને કહેવાય એટલે કે વ્યવહારોની અસર હિસાબોમાં શું થાય છે એ જાણકારી મેળવવા માટે હિસાબી પદ્ધતિ છે તે રાખવામાં આવતી હોય છે લખ્યું કે અસર કરતા પરિબળોની જાણકારી રાખવા માટે અહીંયા હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 4 કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે કરવેરો ટેક્સ કેટલો ભરવો પડશે એની જવાબદારી નક્કી કરવા પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે મીન્સ હિસાબો રાખવામાં આવે છે નવા સુધારા કંપની ધારો નવો 2013 માં આવ્યો છે જેની ચર્ચા આગળ આપણે અભ્યાસમાં કરશું તો એ કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ જે કઈ નફો થાય એના ઉપર કંપનીએ 30% કરવેરો ભરવો પડે તો કરવેરાનો આધાર શેના ઉપર છે નફા ઉપર છે તો નફો કેટલો થયો ને કેટલો કરવેરો ભરવો પડશે એની જાણકારી આ હિસાબી પદ્ધતિ આપણને આપે છે ભાગીદારી પેટી હોય તો એમાં જોગવાઈઓ જુદી હશે બરાબર ભાગીદારીથી ધંધો ચાલતો હોય તો જોગવાઈ જુદી હોય તો એના માટે પણ ઉપયોગી છે એટલે કરવેરાની જવાબદારી કેટલી આપણે ઉદ્ભવશે એનું આયોજન આપણે અગાઉથી કરી શકીએ અને હિસાબી પદ્ધતિના આધારે એ નક્કી કરી શકાય જો લખ્યું છે કે કરવેરાનું પ્રમાણ કેટલું રહેશે એનો આધાર જે તે ધંધાની આવક ઉપર રહેલો છે કે ધંધો કેટલી આવક મેળવે છે કેટલો નફો થાય છે એના ઉપર એની કરવેરા ભરવાની જવાબદારી નક્કી થતી હોય છે એટલે હિસાબી પદ્ધતિના આધારે આ કરવેરાની જવાબદારી નક્કી કરી શકાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 5 છે દેવાનું પ્રમાણ જાણવા માટે દેવાનું પ્રમાણ હવે ધંધામાં અનેક પ્રકારના વ્યવહાર થતા હોય છે રોકડ વ્યવહારે થતા હોય ઉધાર વ્યવહારે થતા બરોબર જેને બિન રોકડ વ્યવહાર પણ કહેવાય તો આવા જે કઈ ઉધાર વ્યવહાર થાય છે એ ઉધાર વ્યવહારમાં દાખલા તરીકે જોઈએ તો ઉધાર ખરીદી આપણે કોઈ એકમ પાસેથી કોઈ પેઢી પાસેથી કે કોઈ વ્યક્તિ પાસે ઉધારમાં ખરીદીએ તો એ વ્યક્તિ આપણો શું થાય લેણદાર થશે મીન્સ આપણું દેવું થશે આપણે એને નાણાં ચૂકવવાના થશે તો જે તે ધંધાનું દેવું કેટલું છે એ આપણને કેમ ખબર પડે તો કે હિસાબી પદ્ધતિના આધારે ખબર પડે એટલે હિસાબી પદ્ધતિનો એક હેતુ એ પણ છે કે દેવાનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે પણ
हिसाबी पद्धति तैयार करवामां आवे छे। એટલે ઉધાર વ્યવહાર દાખલા તરીકે ખરીદી અને દેવ, ઉધાર ખરીદી કરી દેવ છે એમ આપણે કહી શકીએ છીએ। તો દેવાનું પ્રમાણ જાણવા માટે અહીંયા હિસાબી પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 6 છે લેણાનું પ્રમાણ જાણવા માટે। જેમ દેવ છે એમ લેણ છે, તો લેણાનું પ્રમાણ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય। કઈ રીતના એમાં લખ્યું છે કે ભાઈ જે કઈ ઉધાર વ્યવહારો થાય છે, રોકડ વ્યવહારો થાય છે, એ ઉધાર વ્યવહારની અંદર આપણે જોઈએ તો દાખલા તરીકે મેં લખ્યું છે વેચાણ, ઉધાર વેચાણ કરી, તો ઉધાર વેચાણ કરવામાં આવશે તો એ આપણા માટે શું છે, લેણું છે। તો ઉધાર વેચાણ કરવામાં આવે એ આપણું લેણું કહેવાય, સામેની વ્યક્તિ આપણો શું કહેવાય, દેવાદાર કહેવાય। હિસાબી પદ્ધતિના આધારે લેણાનું પ્રમાણ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે। એટલે હિસાબી પદ્ધતિનો એક હેતુ લેણાનું પ્રમાણ જાણવા માટે પણ થાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 7 છે ધંધાની નફાકારકતા માપવા માટે। જેની વાત આપણે અહીંયા પણ જોઈ ગયા હતા એ જ વાત ફરી ત્યાં આવે છે। તો ધંધાની નફાકારકતા માપવા માટે નફાકારકતા કેમ માપી શકાય, તો કે જે તે સમય, આમાં લખ્યું નથી પણ સમયગાળો કેટલો હશે, એક વર્ષ, જેની વાત આ પોઈન્ટમાં છે પણ આપણે અહીંયા લખી શકીએ કે જે તે સમયમાં મીન્સ એક વર્ષની અંદર ધંધાને નફો થયો કે નુકસાન થયું છે એના આધારે ખબર પડશે, તો કે હિસાબી માહિતીના આધારે, હિસાબી પદ્ધતિ દ્વારા જે હિસાબો રાખવામાં આવશે એ હિસાબોના આધારે ધંધાને નફો થયો છે કે નુકસાન થયું છે એનું માપ આપણે કાઢી શકશું, એટલે એની જાણકારી પ્રાપ્ત થઈ શકશે। આમ ધંધાની નફાકારકતા માપવા માટે આપણે હિસાબી પદ્ધતિ છે એનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી નંબર 8 ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે હિસાબી પદ્ધતિ છે એ પણ એનો એક હેતુ દર્શાવે છે। તો આર્થિક સ્થિતિ કેમ ખબર પડે, તો કે ભાઈ ધંધાના દેવા કેટલા છે, ધંધાના લેણા કેટલા છે, ધંધાની મિલકતો કેટલી છે, ધંધાની મૂડી કેટલી છે, વર્ષના અંતે આ બધું કેટલું છે એના આધારે ધંધાની સદ્ધરતા મપાય છે। ધંધો કેટલો સદ્ધર છે એની ખબર આપણને આ બધા પરિબળોના આધારે પ્રાપ્ત થશે। એટલે કે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે આ બધી બાબતો આપણે જાણવી પડશે, અને આ બધી બાબતોનો અભ્યાસ સેમાં થાય છે, હિસાબી પદ્ધતિમાં। હિસાબી પદ્ધતિ દ્વારા બધી જ માહિતીની નોંધ થઈ જશે હિસાબી ચોપડામાં, અને એના આધારે આપણને આ માહિતી મળશે, જેથી ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે એની જાણકારી આપણને પ્રાપ્ત થઈ શકશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 9 છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા। ભૂલો થાય, છેતરપિંડી થાય, છેતરપિંડી એટલે ગોટાળા, ગુનો, બરોબર, પણ અહીંયા કહીને એટલે સમજતા હોય ભૂલ ને છેતરપિંડી નહીં, બે અલગ અલગ છે। અજાણતા થાય એને ભૂલ કહેવાય, પણ જાણી જોઈને કરવામાં આવે તો એ છેતરપિંડી છે, બરોબર છે। એટલે લઈને ભૂલો ને છેતરપિંડી શોધવા અને રોકવા માટે હિસાબી પદ્ધતિ છે એ મહત્વની છે। કઈ રીતના, એની વાત કરી લઈએ કે ભાઈ નાણાકીય ભૂલો છે હિસાબોમાં થતી હોય છે, જુદા જુદા ગુનાઓ થતા હોય, છેતરપિંડી થતી હોય, તો એને રોકવા માટે તેમજ અનિચ્છનીય ઘટનાઓ જો બનતી હોય, બરોબર, જેને પૂછાપત પણ કહેવાય, લઈ લઈએ ઉઠાણ કરી બારોબાર વેચી નાખે કોઈ કર્મચારી, તો આવું કઈ અનિચ્છનીય ઘટના એકમમાં બનતી હોય તો હિસાબી પદ્ધતિ મીન્સ હિસાબો રાખવામાં આવશે તો આ પકડાઈ જશે આવી ભૂલો,
છેતરપિંડી આવા ગોટાળા આવા ગુના એ પકડાઈ જશે અને એને રોકવાનો હિસાબી પદ્ધતિ છે એ મદદરૂપ બનશે. તો આ ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે પણ હિસાબી પદ્ધતિ છે એનો એક હેતુ રહેલો છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કઈ આનો પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે. હિસાબી પદ્ધતિના હેતુઓ સમજાવો, એ પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે ચોપડીમાંથી પેજ નંબર 4 અને 5 છે એના ઉપર આ આન્સર છે, એમાંથી તમારે ડિટેલ લખવાની છે. મહત્વના શબ્દો અહીં મેં લખી દીધા છે, એ તમે જુદી પેનથી લખી શકો છો, ગ્રીન પેનથી અથવા પિંક પેનથી. મુદ્દાના નામ પેલા લખી લેવાના છે, પ્રશ્ન લખી, પિંક પેનથી સૂત્ર લખી લેવાનું છે, પછી બ્લુ પેનથી બધા નામ પેલા લખી લેવાના છે, પછી નંબર 1 કરી બ્લેક પેનથી હેડિંગ આપી એની ડિટેલ્સ ટેક્સ્ટબુકમાંથી લખવાની છે, પછી બીજું હેડિંગ આપી એની ડિટેલ લખવાની. એવી રીતના નવેલો મુદ્દાની ડિટેલ તમારે તમારી ફેરબુકમાં કાકા ચોપડામાં લખી લેવાની રહેશે અને આ પ્રશ્ન છે આપણો કરવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો,